तरफ राजकोट में कथित भूआ पर रूपिया पड़ाव्यानो आक्षेप। विज्ञान जाथानी टीम अरुण सापरियाना घरे पहुंची थी। अरुण सापरियाना परिवारजनोनी पूछपरछ हाथ धरवामां आवी। अरुण सापरियाना घरे विज्ञान जाथाए तपास करी छे अने अरुण सापरिया पर 8 लाख रूपया पड़ाव्यानो आक्षेप छे। विधि करवा माटे 8 लाख रूपया पड़ाव्यानो आक्षेप छे। अरुण सापरियाए पोताना पर लागेल आक्षेपने फगाव्या अने पैसानी लेती देतीमां खोटा आक्षेप कराया होवानो तणा बचाव कर्यो छे। कथित भुआजी अरुण सापरियानी घरे अत्यारे जे विज्ञान जाथा जे छे तेमना जयंत पंड्या अत्यारे अहींया पहोंच्या छे अने तेमना परिवार साथे अत्यारे वातचीत करी रह्या छे। आप जे दृश्य जोई रह्या छो के गईकाले एक अरजी जे छे ते राजकोट पोलीस कमिश्नरमां करवामां आवी हती अने आ अरजीनी अंदर उल्लेख करवामां आव्यो हतो के भुआ द्वारा 8 लाख रुपया जे छे ते विधिना नामे पड़ावामां आव्या छे। ત્યારબાદ જે અરુણ સાપરિયા જે છે તેમના દ્વારા મટન અને દારૂ સહિતની વસ્તુઓ જે છે તે પણ માંગવામાં આવી હતી। ત્યારબાદ જે વિજ્ઞાન જાથા જે છે તે અત્યારે તેમના પરિવાર સાથે જે છે તે વાતચીત કરી રહ્યો છે અને ત્યાં પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ આ ઘટના જે છે તેમાં એક બાદ એક નવા વળાંક જે છે તે આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે અંધશ્રદ્ધામાં 8 લાખ રૂપિયા આપ્યા કે નહીં તેમને લઈને પોલીસ અરજી પણ થઈ છે અને પોલીસ પણ અત્યારે માલવ્યાનગર પોલીસ સાથે અત્યારે વિજ્ઞાન જાથાની ટીમ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને પૂછપરછ જે છે તે પરિવારની કરી રહી છે। ખરેખર ભૂવા જે છે તે ધાગાનું ને એનું કામ કરતા હતા કે કેમ તેમને લઈને આપ જે પ્રકાર દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે એટલા માટે કે અત્યારે અમે અરુણભાઈના ઘરે આવ્યા છીએ જે ખરેખર ગુરુજીના નામે ઓળખાય છે। પહેલાં તો ગુરુજીની પદવી છે એની તો લોકો એમને એમ તો બોલતા નથી, કંઈક કામગીરી કરતા હોય છે તો જ એને ગુરુજી કહેતા હોય છે। તો આ બધી શંકાસ્પદ છે। અત્યારે ઘરના લોકોને પણ ખબર નથી કે પોતે ક્યાં છે। આમ ટીવીની અંદર ડિબેટની અંદર પોતે નિર્દોષ હોવાની વાત કરે છે, વાસ્તવમાં જે નિર્દોષ વ્યક્તિ હોય જાથા આખા ભારતમાં જાય છે તો શું કામ જાય છે કે માત્ર સત્યતા હોય તો એ ગમે ત્યાં આવી શકે છે, બહાર આવી શકે છે, બહાર નથી આવતા એટલે ક્યાંક શંકા જાય છે। શંકાસ્પદ કોઈ વસ્તુઓ દોરા ધાગા મળ્યું નહીં નહીં એટલો હજી તો અમે અંદર ગયા જ નથી, કારણ કે જે પર્સન નથી તો અમે અમને કોઈ જતા નથી। અમે કાયદાની અમે અમને એક પાબંદી છે કે કોઈ વ્યક્તિ હાજર પોતે વ્યક્તિ પોતે હાજર હોય એટલે અમે કોઈ જગ્યાએ અત્યારે અંદર પ્રવેશ કર્યો નથી એટલે અમને ખ્યાલ નથી। એટલે અત્યારે ઘરે તો એટલા માટે કે ઘરે ઘરના લોકો તો અત્યારે એટલું જ કીધું છે કે અમને ખબર નથી અને જે પોતે બહાર છે એ પણ ક્યાં નથી જેમ એ પણ એટલા માટે ખાસ પોલીસ પાસે પણ આઈકાર્ડ માંગવામાં આવ્યું છે। હા એટલે એટલા માટે કે કોઈ વ્યક્તિ છે એમ કીધું કે તમે કયા પર્સનમાંથી આવો છો, આઈકાર્ડ ઓલા હોશિયાર છે તો એટલી જ હોશિયાર પાછા માની લ્યો કે પોતે છે એ માની લ્યો કે એના પપ્પા ક્યાં છે એ તો એને ખબર હોવી જોઈએ ને એમ કે એ ખબર નથી એમ પરિવારજનો દ્વારા જે છે સહકાર આપવામાં આવ્યો ના ના નથી પરિવારજનો સહકાર આપતા નથી એટલા માટે કે આવો ઘટના બની ગઈ છે એટલે એમ કે પોતે માની લ્યો કે જો નિર્દોષ હોય તો બધા આખા ઘરે ખુલ્લાથી આવવું જોઈએ કે ભાઈ તમારા ફાધર ક્યાં છે સર મને નથી ખબર આ આન્સર ઓલરેડી કે મને આઈડિયા નથી બરાબર અચ્છા ઘરે આવ્યા જ નથી કેટલા વાગે નીકળ્યો અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર પણ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। એએમસી ની દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરતા અહીં રીતસરનો હોબાળો જોવા મળ્યો। મંદિર અને ચબૂતરો તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। શ્રેયા એક્ઝોટિકા એ બિલ્ડિંગનું નામ છે, તેની પાસે દબાણો જે હતા તે તોડી પડાયા અને દબાણના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું, એક જ ધર્મના લોકોને ટાર્ગેટ કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। પ્રતિક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે, પ્રતિક જણાવશો શું વધુ વિગતો સમગ્ર મામલે? અંકિત, વસ્ત્રાલ વિસ્તારની આ ઘટના છે કે જે આગળ સવારના સમયે દબાણ શાખાની કેટલીક ટીમ ત્યાં પહોંચી હતી ને ફ્લેટની બાજુમાં એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું છે અને સાથે જે પક્ષીઓ ચણ ચડી શકે તેના માટે એક ચબૂતરો બનાવવામાં આવ્યો છે અને આ ચબૂતરો અને મંદિર છે તે દબાણ તરીકે કોર્પોરેશનના અધિકારીઓએ દૂર કર્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। કારણ કે તેનું સ્પષ્ટ માનવું છે કે મંદિર છે તે પૂજા કરવા માટે બનાવ્યું છે અને ચબૂતરો ફક્ત પક્ષીઓના ચણ માટે બનાવવામાં આવ્યો છે, કોઈએ દબાણ નથી કર્યું અને આ જ કારણથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો। સ્થાનિકોનું માનવું છે કે
કોર્પોરેશનના દબાણ શાખાને ફક્ત નાના દબાણો દૂર કરવામાં રસ છે, જ્યારે મોટા મોટા બિલ્ડિંગો બની ચૂક્યા છે જે ગેરકાયદેસર છે તે દૂર કરવા માટે કોર્પોરેશન ટીમ નથી હતી, ત્યારે આવા નાના દબાણો દૂર કરીને શા માટે કોર્પોરેશન કોઈ ધાર્મિક લાગણી દુભાવી રહી છે અને આ જ કારણથી કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. મારામારી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કેટલાક ફ્લેટના જે સ્થાનિકો છે તેમને ઈજાઓ પણ પહોંચી છે. સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરીને મામલો હાલ ઠાડે પાડ્યો છે, પરંતુ ચોક્કસ મંદિર છે તેને તોડી પડાતા ધાર્મિક લાગણી પણ અહીંયા દુભાઈ હોવાના કારણે હાલ સ્થાનિકોમાં કોર્પોરેશનની કામગીરી પર રોષ અને સવાલ ઉઠી રહ્યા છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ પાલનપુર ખાતે જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ થઈ રહ્યો છે. એબીવીપીના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. એબીવીપીના કલેક્ટર કચેરીએ ધરણા જોવા મળ્યા. રામધૂન કરી કલેક્ટરને તેઓ આવેદનપત્ર પાઠવી રહ્યા હતા. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની પણ એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે. ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે. ધવલ જી જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક ભરતી મામલે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પાલનપુર એબીવીપીના કાર્યકરો છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી નારેબાજી કરી છે, તો ધરણા સાથે રામધૂન પણ બોલાવી છે. મહત્વની વાત છે કે જે જ્ઞાન સહાયક ભરતી હેઠળ જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે અત્યારે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરાઈ રહ્યું છે. મહત્વની વાત છે કે આ વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને આ જ્ઞાન સહાયક ભરતીનો જે વિવાદ છે તે મોકૂફ રાખવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવશે. મહત્વની વાત છે કે અત્યારે તો આ જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો છે, પરંતુ એબીવીપીના જે કાર્યકરો છે તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે અને આ જ્ઞાન સહાયક ભરતી છે તે નાબૂદ કરવામાં નહીં આવે તો હવે આગામી દિવસોમાં આ કાર્યકરો છે તે વિધાનસભાનો ઘેરાવો કરશે તેવી અત્યારે એબીવીપી દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. પાટણના રાધનપુરમાં પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો. 3 શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો. ગળદાપાટુ અને ધોકા વડે પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો, જેની ફરિયાદ નોંધાઈ છે. ઈશ્વરભાઈ નામના પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ વાહનો ઊભા રખાવી હેરાન કરતા હોવાથી આ બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. જે શખ્સોએ તેમને માર માર્યો તેમનું નામ જગા રાવળ, જીગર રાવળ અને સલીમ ખાંચી છે, જેમના સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદમાં ચચરાવાડી વાસણાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેતરની આસપાસની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી દેવાતા પાણીનો નિકાલ બંધ થયો છે. 2018થી ખેડૂતો હાઈકોર્ટમાં આ મામલે લડત ચલાવી રહ્યા હતા. 2019માં ખેતરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આદેશ કરાયો હતો. 4 માસ અગાઉ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશની અવગણના થઈ છે તેવું લોકોનું કહેવું છે.